એક બાજુ સ્વચ્છતાની વાતો થઈ રહી છે તો બીજી બાજુ ભાવનગરની શાન અને રાજવી પરિવારની અમૂલ્ય ભેટ અને ભાવનગર શહેરના લોકોના પીવાના પાણીનો સ્ત્રોત એવું બોર તળાવ ગંદકીના ભરડામાં આવી ગયું છે। છેલ્લા ઘણા સમયથી બોર તળાવમાં મનપા દ્વારા સફાઈ નહીં કરવામાં આવતા બોર તળાવનું પાણી લીલું કાંચ થઈ ગયું છે અને દુર્ગંધ મારી રહ્યું છે। લગભગ 381 હેક્ટરના વિસ્તારમાં ભાવનગરમાં ફેલાયેલ તળાવનું નામ પ્રખ્યાત દિવાન શ્રી ગૌરીશંકર ઓઝાના નામ પરથી ગૌરીશંકર તળાવ પડ્યું હતું, જે પાછળથી બોર તળાવ તરીકે ઓળખાયું। 1872ના ગાળામાં પીવાના પાણી માટે બનાવાયેલું આ જળાશય, જેમાં ભાવનગરના મહારાજા સાહેબે સને 1940માં બોર તળાવનું વિસ્તૃતિકરણ કરી અને ભીકડા પાસે માલેશ્વરી નદી ઉપર દરવાજા મૂકી ભીકડાથી બોર તળાવ સુધી કેનાલ બનાવી પાણી બોર તળાવમાં લાવવાની વ્યવસ્થા કરેલી છે। અને બોર તળાવના કુદરતી વાતાવરણના કારણે અહીં વિદેશી પક્ષીઓ પણ વિહારવા આવતા હોય છે। આ બોર તળાવ જો આખું ભરાય તો આખું વર્ષ ભાવનગરને પીવાના પાણી માટે બીજા કોઈનો આધાર રાખવો ન પડે, તેમજ આજુબાજુના સોસાયટીના બોર અને કૂવાના પાણીના તળ પણ જીવતા રહે છે। પરંતુ ઘણા વર્ષથી તળાવ પૂરું ભરાતું નથી અને આ વર્ષે કુદરતે મહેરબાની કરતા બોર તળાવમાં પોણા ભાગનું પાણી ભરાઈ ગયું। પરંતુ પાણી ભરાયા બાદ બોર તળાવમાં સાફ સફાઈના અભાવે હાલ ગંદકીના ફર જામી ચૂક્યા છે। બોર તળાવની ફરતે ઘણી સોસાયટીઓ છે, જેમાં મફતનગર આવેલું છે અને સાથે જ આજુબાજુની સોસાયટીનો કચરો આજુબાજુના રહીશો દ્વારા બોર તળાવમાં ઠાલવવામાં આવે છે, જેના કારણે બોર તળાવમાં ગંદકી થઈ ચૂકી છે। ગીરી બળદગીરી ગોસ્વામી રહેવાસી બોર તળાવ। બોર તળાવમાં પાણી આવ્યા પછી અઠવાડિયાથી આ પાણીની અંદર લીલ અને કચરો બધો બહુ ઓલો છે। સરકાર સ્વચ્છતા પાછળ કરોડ રૂપિયા વાપરે છે, તો ભાવનગર મહાનગરપાલિકાના તંત્રને તળાવ સાફ રાખી અને લીલને બધી સાફ ચોખ્ખાઈ રાખવાની જવાબદારી આપ સૌ તમારી વતી હું તંત્રને રિક્વેસ્ટ કરું છું। આ પહેલાંય તે પહેલાં પાણી હતું ત્યારેય તે પાણી આવી રીતે લીલું કાચી હતું, એ વખતે એટલી સાફ કરતા સફાઈ, આ વખતે સાફ કરવા કે સફાઈ કરવા કોઈ આવ્યું નથી, તો બોરતા સાફ રાખે એવી વિનંતી આખા ભાવનગર જિલ્લાના પાણી, ભાવનગર આખા શહેરને પાણી આ પૂરું પાડે સ્થળ સ્વચ્છ પાણી ભાવનગરને મળે એવી મારી અરજી। બોર તળાવ હાલ ભાવનગર મહાનગરપાલિકાના હસ્તગત છે, ત્યારે મહાનગરપાલિકા દ્વારા આ તળાવમાં સાફ સફાઈ કરવામાં આવતી નથી, જેના કારણે બોર તળાવની ચારે તરફ કચરાના ઢગલા ખડકાયા છે અને જેના કારણે બંધિયાર પાણી બગડી રહ્યું છે। છેલ્લા ઘણા દિવસોથી એકાએક બોર તળાવમાં પાણી લીલું કાચ થઈ ગયું છે અને જેમાંથી દુર્ગંધ આવી રહી છે।
હું એક જીવદા પ્રેમી છું. ખરેખર અહીંયા બોતળાવ આવું છું વારંવાર વારંવાર આવું છું તો ખરેખર જોતા લાગે છે. અત્યારે બધું પાણી લીલું સમ થઈ ગયું છે અને પાણી લીલું થતી જેની કંઈક પક્ષીઓ પણ મરવા જોવા મળે છે. આ જોતા મને લાગે છે મહાનગરપાલિકાએ આ સફાઈ કરવાની જરૂર છે. અત્યારે પાણી લીલું સમ થઈ ગયું છે. આજુબાજુનું બધું ગંદકીનું પાણી પણ બોતળામાં ભરાય છે એવું લાગે છે. આ જોતા મને એક લાગે છે ખરેખર અત્યારે તંત્રએ જાગવાની જરૂર છે અને જાગે તો સારું કહેવાય. મહાનગરપાલિકાના મેયરશ્રી કે કમિશનરે બરાબર ધ્યાન દે તો સારું કહેવાય મારી રીતે. પણ અત્યારે ચૂંટણી વખત થઈ પતી ગયું છે હવે તો વહેલી તકે ધ્યાન દે અને આપણા ભાવનગરના ચૂંટાયેલા ધારાસભ્ય કે મેયર હોય કે કોર્પોરેટર હોય એને બરાબર ધ્યાન દેવાની જરૂર છે. ધ્યાન દે તો મારી રીતે સારું છે. બીજું કે ખરેખર અત્યારના વરસાદની પણ વાતાવરણ જેવું જોઈએ દેખાય છે. હા, બીજું કે અત્યારના પક્ષીઓ સાહેબ પક્ષીઓનું અત્યારે એમ કહેવાનું છે કે વિદેશી પક્ષીઓ ખૂબ જ આવે છે આજુબાજુથી અને આપણા પક્ષીઓ આવે છે એ બધું પોતે ખરેખર આ પાણી પીવાથી મને લાગે છે કે વહેલું વહેલું આ બધું કંઈ હેરાન ન થાય અને બીમારી ન પડે એ માટે વહેલી તકે આ ધ્યાન દેવાની જરૂર છે મહાનગરપાલિકાએ. હાલ બોરતળાવનું પાણી પીવા લાયક રહ્યું નથી, જોકે આ અંગે સ્થાનિકો દ્વારા મહાનગરપાલિકાને અવારનવાર આ બાબતે જાણ પણ કરવામાં આવી હોવા છતાં પણ તંત્ર દ્વારા સાફ સફાઈ કરવામાં આવતી નથી અને જેના કારણે પાણી બગડી રહ્યું છે. પાણીમાં વસતા જીવો પણ પાણી બગડવાને કારણે મરી રહ્યા છે. શિયાળો આવતા અહીંયા વિદેશી પક્ષીઓ પણ વિહરવા આવતા હોય છે. બાજુમાં વિક્ટોરિયા પાર્કનું ફોરેસ્ટ આવેલું છે, જ્યાંથી પણ પક્ષીઓ અને પ્રાણીઓ અહીં પાણી પીવા માટે આવતા હોય છે. પરંતુ હાલ પાણીમાં ગંદકી થવાના કારણે હાલ પક્ષીઓ માટે આ પણ પાણી ખતરારૂપ બની ચૂક્યું છે. તો આપણે બોટ તળાવ સ્વચ્છતા પહેલાં તે જૂનું રાજા સાહેબ વખતનું તળાવ છે તો પાણી અત્યારે લીલું થઈ ગયું છે અને રોગચાળો થાય એવું પાણી થઈ ગયું છે તો એને માટે સ્વચ્છતા રાખો તેવી વિનંતી.